નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વરસાદની શરૂઆત થતાં જ હવે અલી ખેરવા, બોડેલી, ઢોકલિયાના ગામના લોકો ચિંતિત બન્યા છે. ચિંતા આ વિસ્તારના લોકોને એટલે છે કે ત્રણ ગામમાંથી પસાર થતી કુદરતી હરખલી કોતર, જેમાં પુષ્કળ પ્રમાણમાં કચરો અને કીચડ ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા લોકો સેવી રહ્યા છે. વરસાદની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે. જો વરસાદ વિરામ લે તો જ વર્ધમાનનગર, દિવાન ફળિયા અને ઢોકલા વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે. આ સમસ્યા આજની નથી, વર્ષોની આ સમસ્યા પેટતા લોકો કોતરની સફાઈ કરવાની અને ઊંડી કરવાની માંગ કરી રહ્યા છે, પણ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. બે વર્ષ પહેલા પડેલ ભારે વરસાદને લઈ વર્ધમાનનગર, દિવાન ફળિયા અને ઢોકલિયાના તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા. લોકોની તમામ ઘરવખરી તણાઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા ધાબા ઉપર ચડી ગયા હતા. 24 કલાક જેટલા સમય સુધી ખાધા પીધા વગર બેસવું પડ્યું હતું. માંડ માંડ SDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. માંડ લોકોના જીવ બચ્યા હતા. લોકોનું એવું કહેવું છે કે અચાનક પાણી દિવસે આવ્યું હતું, જો કે રાત્રે આ પાણી આવ્યું હોત તો મોટી જાનહાનિ થઈ હોત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લીધેલ અને અધિકારીઓને તાત્કાલિક સમસ્યાના નિવારણ માટે આદેશ આપ્યા હતા, પણ આજ દિન સુધી કોઈ નિકાલ નથી આવ્યો. પાણી નિકાલની આ એક જ જગ્યા જ્યાં કોતર થ્રુ પાણી જાય છે, બધું બારે માસ આ કોતર ચાલુ જ રહે છે. હવે આ કોતર છે ને પુરાઈ ગઈ છે અને શોર્ટ થઈ ગઈ છે, એની પાણી જવાની જે જગ્યા છે ઓછી થઈ ગઈ છે, અને ઉપલા લેવલ પરથી જ્યારે પાણી આવે ઉપરવાસમાંથી તો આ પાણી ચારે તરફ આખા વિસ્તારને ઘેરો નાખી દે છે. અહીંયા આગળ ઓછામાં ઓછા 300થી વધારે મકાન છે અને એ બધા જ અસરગ્રસ્ત થઈ જાય છે. તો આજે વિસ્તારની અંદર અચાનક જ જો પાણી આવી જાય, અને બે વર્ષ પહેલા જે પાણી આવ્યું હતું દિવસે આવ્યું હતું, જો રાત્રિના સમય આવ્યું તો શું સાહેબ? બહારથી માણસો બોલાવવો પડે અર્થી કાઢવા માટે અને જનાજા ઉઠાવવા માટે. એટલી ખતરનાક પરિસ્થિતિ છે, કારણ કે પાણી જવાનો આ એક જ માત્ર વિકલ્પ છે, એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. જયારે પાણી ભરાયા હતા તો કેટલો સમય લોકો પોતાના ધાબા પર બેસી ગયા હતા, અને ત્યાર પછી એમને બહાર કાઢવા માટે શું કર્યું? 1 વાગે બપોરે પાણી આવકની શરૂઆત થઈ હતી, ને 3 વાગ્યા સુધી તો લોકોને એક એક માળ પાણી ડૂબી ગયો હતો. લોકો રાત્રે 7 વાગ્યા સુધી ધાબા ઉપર હતા, ને પછી એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાત્રિના સમયે રેસ્ક્યુ જયારે NDRF કર્યું હતું તો પાણીનો પુષ્કળ બહાવ હતો, કઈ પરિસ્થિતિમાં લોકોને કાઢ્યા હતા? નાવડી આવી હતી, નાવડીની અંદર બેસાડીને એમને કાઢ્યા હતા. જો આ પાણી જે દેખાય છે ને એની ઉપરથી પાણી જતું હતું. અહીંયા આજે સમસ્યા ઉભી થઈ હતી, પાણીનો ભરાવો થયો હતો, લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, આ બાબતની જાણ મુખ્યમંત્રીને થઈ હતી. ત્યાર પછી એમને આ વિસ્તારની મુલાકાત પણ લીધી. 100% મુલાકાત લીધા પછી શું લાગે છે કે આનું કોઈ નિરાકરણ આવ્યું છે? એ વાતને 2 વર્ષનો સમય વીતી ગયો, જો કરવું હોત તો એ ટાઈમે થઈ જાત, પણ અત્યાર સુધી એવું કઈ થયું નથી. અને પેલી બાજુ બધો આ લાઈનમાં આ બધે પછી આખું ઢોકળી તો બસ ને બધા માણસો રહે છે. એ બાજુ જાનવર નહીં રહેતા, અમે આ બાજુ બધા જાનવર રહીએ છે. એટલે અમે કહીએ છીએ કે અમારે અમે વિનંતી કરીએ છીએ બધાને કે તમે પગે લાગીએ છીએ. અમે મહેમાન આવે, કોઈ આવે જવે, કોઈ કોઈ છોકરાઓનું છોકરીઓનું લગ્ન પ્રસંગમાં શું થાય છે અમારે, બરોબર? આ કેટલા વર્ષ થયા? 2 વર્ષ તો થઈ જ ગયા, 3 વર્ષ થયા, આ 3જું વર્ષ બેઠું. પછી આ લોકોને કોઈ સમજ જ નહીં પડતી, અને આ સભ્યમાં ઉભા છે તેમને વિનંતી કરીને અમે પગે લાગીને કહીએ, અમને 15 દિવસ થયા, બરોબર? પછી એ લોકો નહીં સમજતા તો અમે શું કરીએ? તંત્ર દ્વારા કોઈ કામગીરી કે સમસ્યાના નિવારણ માટેની કામગીરી ન કરવામાં આવતા હવે લોકો ફરી એકવાર ચિંતિત બન્યા છે. કેટલાક લોકો પોતાના ઘરવખરી અન્ય જગ્યા ખસેડવાના કામે લાગી ગયા છે, તો કેટલાક લોકો જો પાણી આ વિસ્તારમાં ભરાય તો પીવાના પાણીની સમસ્યા નડે નહીં તે માટે અલગ પાણીની ટાંકીઓ મકાનના ધાબા ઉપર ચડાવી રહ્યા છે. સરપંચ રહી ચૂકેલા માજી સરપંચ કંચનભાઈ પટેલનું કહેવું છે કે કેટલીક જગ્યાએ કોતર પર નાખવામાં આવેલ પાઇપો પુરાઈ ગયા છે, તો કેટલીક જગ્યાએ પાઇપો નાખવામાં આવે અને કામગીરી કરવામાં આવે તો પાણીની સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે. તેમણે કલેક્ટર સાથે પણ સંવાદ કરવાનું નક્કી કર્યું છે. અલીપરા, બોડેલી, ઢોકલિયા, ચાચક નો કોઈ મોટો પ્રશ્ન હોય તો તે હરખલી કોતર. હું સરપંચ હતો ત્યારથી એ અંગેની મારી રજૂઆતો હતી, કારણ કે મેં પોતે જાતે જોયું છે કે હરખલી કોતરના કારણે અલીપુરા અડધું ડૂબી જાય છે, કેળ સમાના પાણી થઈ જાય છે, અને
પાછળ મહાવીર એરિયા કોલોની, દિવાન પડ્યું, હરિજનવાસ, આ બધામાં ખૂબ પાણી ભરાઈ જાય છે. એનું એક જ કારણ છે કે આ અમારું 1 કિલોમીટર લાંબુ હરકલી કોતર થયું છે. એવું મૂળ કારણ અલીપરા 4 રસ્તા છે. 4 રસ્તા પર જે નાળું છે એ 900 mm એટલે 3 ફૂટના 3 પાઇપલાઇનનું નાળું છે. એમાંથી 1 લાઇન પૂરાઈ ગઈ છે, બાકીની 2 લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે. અને જો એ બદલી અને 1200 mm ની 2 લાઇન કરવામાં આવે તો અલીપુરા તો ચોક્કસ ઉઘરી જશે. એમાં કદી પાણી આવવાનું નથી, એ મારી ગેરંટી એટલા વાસ્તે છે કે ભર ચોમાસામાં હું જાતે સર્વે કરેલી છે. અને અલીપુરા વિસ્તારમાં મેં 1200ની 2 પાઇપલાઇન નાખી દીધી છે મારા વખતમાં. અને તે વખતના કલેક્ટર માનનીય સુજલ મહેત્રા સાહેબે જાતે આખા હરકલી કોતરની ચાલીને 2 વખત સર્વે કરી હતી અને એમને લાગ્યું કે ના, કામ કરવા જેવું છે, એટલે અમારી પાસે કામ શરૂ કરાવ્યું. સરકારે શરૂ કર્યું અને સરકારે શરૂ કરીને અડધું કામ પત્યું છે. અડધા કામને લીધે શું થયું છે, અડધું કામ બાકી છે, એટલે આનું જે ખરેખર રિઝલ્ટ મળવું જોઈએ એ મળ્યું નથી. તમે યાદ કરો તો મુખ્યમંત્રીને અહીં કેમ આવવું પડ્યું હતું, બિકોઝ ઓફ ધીસ હરકલી કોતર. એટલે આ હરકલી કોતરમાં સાઈડમાં દબાણો બી એટલા છે અને ઊંડું બી કરવાની જરૂર છે. અને મેઇન તો 1200 mm ની બીજી અધૂરી 2 લાઇન જો નાખવામાં આવે તો આ પ્રજા બધી ચોક્કસ આ જે મુશ્કેલી છે એ સુખી થાય એવી છે. અત્યારે જ જિલ્લા સ્વાગત કાર્યક્રમ છે અને સ્વાગત કાર્યક્રમ 27 જૂન 24 કલેક્ટર લેવાના છે. એમાં મેં 10મી જૂને રજૂઆત આ જ આપી છે કે આ નાળું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપુરા ઉગરશે. આ મારી ખાસ રજૂઆત છે, મારી લાગણી છે અને અમારા વિસ્તારના તમામ લોકોની લાગણી છે કે સરકાર આમાં રસ લે, કલેક્ટર સાહેબ રસ લે અને આ પ્રશ્નોનો અમને સારી રીતે નિકાલ લાવી આપે. એટલે પ્રશ્ન પણ છે અને ઉકેલ પણ છે અને અડધો ઉકેલ થયેલો છે. જો કે તંત્રની બેદરકારી તો છે, સાથોસાથ 3 પંચાયતોના સરપંચોની બેદરકારી પણ સામે આવે છે. ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કરવામાં આવી નથી. થોડોક વરસાદ થતા બોડેલી સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂંટણ સમા ભરાયા છે, જે પાણીનો નિકાલ ના થવાનું કારણ હરખલી કોતર છે. હજુ પણ સમય છે, અગાઉ થયેલા બનાવોની ગંભીરતાથી નોંધ લઈ કોતરમાં ગંદકી અને કચરાની સફાઈ કરવામાં આવે તો કદાચ આવનારા ચોમાસાના પાણી વિસ્તારોમાં ભરાવાની સમસ્યાથી મહદઅંશે રાહત મળે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.